यस नमस्कार, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी। आप लोगों नु सौनु स्वागत छे मित्रों रामानिस कंसेप्ट ऑफ ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। अने जे सेशन नी अंदर आप सौ जानो छो मित्रों, आपने तो रोज चर्चा करिए जे देश ने दुनिया नी अंदर बनेली एवी घटनाओं नी के जे घटनाओं आप लोगों ने आवनारी तमाम स्पर्धात्मक परीक्षाओं माटे उपयोगी साबित थती होय। अने खास करीने मित्रों आप लोगों ए पण जानो छो के आपणे खास चर्चा करिए जे जे ते घटनाओं साथे जोडायेला कंसेप्ट કે જેથી કરીને તમને લોકોને કન્સેપ્ટ છે એ ખબર હશે તો આવનારી પરીક્ષામાં પણ કામ લાગશે, અને જો તમે લોકો મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે પણ તમને લોકોને ઉપયોગી સાબિત થાય એવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરીએ છીએ। તો શરૂ કરીએ મિત્રો આજના 29 સપ્ટેમ્બર 2020ના કરંટ અફેર્સના સેશનની, અને સેશનની શરૂઆત આપ લોકોના જોશ જુસ્સામાં વધારો કરવા માટે નાનકડી એવી મોટિવેશન લાઈન લઈને આવ્યો છું। મોટિવેશન લાઈનની શરૂઆત કરીએ પહેલા આપ લોકોને ખાસ સૂચના મિત્રો કે આજ તમારે લોકોએ ખુશીની પેટી બાંધીને બેસી જવાનું છે, કારણ કે આજનું પ્લેન છે ને એ ખૂબ જ સરસ મજાની ટૂર કરવા તમને લઈ જવાનું છે। યસ મિત્રો, ખૂબ જ અગત્યનો મુદ્દો જે અત્યારે લાઇમલાઇટની અંદર છે। ગઈકાલે આપણે જે મુદ્દાની વાત કરવાના હતા, પરંતુ જે મુદ્દો સમય નહોતો એટલે આપણે ચર્ચા નથી કરી શક્યા, એ મુદ્દાની આજે આખે આખો ઇસ્યુ જે છે ને મિત્રો, એ વોડાફોન ઇન્ડિયા વાળો ઇસ્યુ આખો છે, એની સંપૂર્ણ ચર્ચા ડિટેલમાં કરવી છે। તો એની ચર્ચા કરીએ પહેલા આજના મોટિવેશનલ કોર્સ ઉપર જઈએ મિત્રો। સફર का मजा लेना है तो सामान कम रखिए, सफर का मजा लेना है तो सामान कम रखिए, और सफलता का मजा लेना है तो टेंशन कम रखिए। यस मित्रों, जिंदगी नी अंदर आ बधाने खबर छे, ક્યાંય બહાર ફરવા માટે જતા હોય, હમણાં જ કીધું ખુરશીની પેટી બાંધી લેવાની છે તમારે બધા, બહાર ફરવા માટે જતા હોય, ટ્રેકિંગ માટે જતા હોય, જેટલો સામાન ઓછો હશે ને, જેટલો સામાન ઓછો હોય એટલી ફરવાની વધારે મજા આવે। નહીતર પછી એવું થાય કે આપણે સામાનના ભારમાં ને ભારમાં ખરેખર જે જગ્યાએ ફરવા ગયા હોય ને એનો આનંદ ઉઠાવી નથી શકતા, કારણ કે સામાન એટલો ભરેલો છે। આ એના જેવી જ વસ્તુ છે, જો સફળતાની મજા લેવી હોય તો ટેન્શન ઓછું રાખો। યસ મિત્રો, પણ અહીંયા હું એટલું કહીશ કે સફળતા મેળવવા માટે ટેન્શન ઓછું રાખો। જેમ ટ્રેકિંગ માં જાઓ છો તો ઓછામાં ઓછો સામાન લઈને આપણે જઈએ છીએ જેથી કરીને એન્જોય કરી શકીએ છીએ, સફળતાને પણ તમે ત્યારે જ એન્જોય કરી શકશો જ્યારે તમારી ઉપર ટેન્શનનો ભાર ઓછો હશે। તો ટેન્શન ઓછું રાખો, બી પોઝિટિવ, અને પોઝિટિવનેસ સાથે સફળતાની શરૂઆત કરો, તૈયારીની શરૂઆત કરો, આવી વસ્તુ છે। શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશન મિત્રો। હવે જો આજના સેશન ની અંદર પેલા તો થોડી ઘણી તમને લોકોને પૂર્વ ભૂમિકા બાંધી દો, એનું કારણ છે મિત્રો કે આજના સેશનમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્ય અગત્યની વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની થશે। અને એ વસ્તુ એટલે કે તો કે સૌથી પહેલો તો પ્રશ્ન છે સાહેબ, એ કે અત્યારે વોડાફોન કંપની જે છે, હવે વોડાફોન કંપનીનો 22,100 કરોડનો જે ઇસ્યુ હતો અને બધા ન્યૂઝપેપરની અંદર એ ચમકી ગયો હતો, 22,100 કરોડ સમથિંગ છે, તો આ 22,100 કરોડનો ઇસ્યુ શું છે સાહેબ? આ વોડાફોન કંપની અને 22,100 કરોડનો જે ઇસ્યુ છે એ શું છે? તો આપણે થોડી ઘણી એની વાત કરવી છે। એની વાત કરવાની સાથે સાથે મિત્રો અહીંયા ઘણી બધી વસ્તુ આવશે કે પેલા તો વોડાફોન ગ્રુપ છે શું, એની એ વાત કરવી પડશે, એને કોનો બિઝનેસ લીધેલો હતો, તો આ વસ્તુ જે છે ને વોડાફોન નો જે ઇસ્યુ હતો એને બિઝનેસ ખરીદેલો હતો કોનો, તો કે HEL નો લીધેલો હતો। કોનો લીધેલો હતો? HEL, આ ખાસ યાદ રાખજો, હચીસન SR લિમિટેડ છે મિત્રો, ખાસ યાદ રાખજો, હચીસન SR લિમિટેડ, ટૂંકમાં દેશી ભાષામાં કહું તો હચ કંપની હતી। જૂના જમાનામાં જે લોકો ઘણા સમયથી મોબાઈલ યુઝ કરે છે લોકોને ખબર છે, હચ નામની કંપની હતી, અને એ હચ નામની કંપનીનો બિઝનેસ ત્યારે વોડાફોને લીધો। આ હચ ની વાત છે, અને હચ યાદ આવે ને મિત્રો તો તમને હચ નું ઓલું કૂતરું યાદ આવવું જોઈએ। હા, એનું એક કૂતરું હતું, અને એ કૂતરાની અંદર એનું સ્લોગન પણ હતું, વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલોઝ યુ। આપણે એની વાત કરવી છે, હચ કંપની જે હતી અને હચ ની અંદર હચ SR શા માટે,
હચિસન એસઆર કંપની હતી મિત્રો, આ તો 2011 માં એસઆર કંપની નું જે એસઆર ગ્રુપ છે ને એનો બિઝનેસ બધો વોડાફોને લઈ લીધો, નહીતર આ ડીલ થઈ ત્યારે હચિસન એસઆર હતું. તો એસઆર વચ્ચે ક્યાંથી આવ્યું આપણે થોડીક એની એ વાત કરવી પડશે કે આ બધા નામ ભેગા કાં હતા સાહેબ, પણ હવે એ બધી વસ્તુ છે એની આગળ જતા આપણે એ પણ વાત કરવી છે આજના સેશન ની અંદર મિત્રો, કે આ બે મુદ્દા તો મેઈન છે પણ એક શબ્દ આવે છે આની અંદર કે કયો, તો કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. યસ મિત્રો, આ કેસ ગયો સેની અંદર, તો કે પીસીએ ની અંદર ગયો. તો પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે છે એ છે શું, તો પેલા તો આપણે એ પણ ખબર હોય છે મિત્રો કે આ પીસીએ છે શું, 1899 ની અંદર સ્થાપના થયેલી એક કોર્ટ છે. ઇન્ટરનેટ કોર્ટ નથી પણ ઇન્ટરનેશનલ લેવલે, સોરી મિત્રો, ઇન્ટરનેશનલ લેવલે, એક મિનિટ, ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ પ્રકારના વિવાદ થાય, ડિસ્પ્યુટ થાય, તો એની અંદર આપણે ઘણી વખત યુનાઇટેડ નેશન્સ ની વાતો કરતા હતા મિત્રો, ત્યારે પણ કીધેલું હતું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે છે એ અલગ છે. આવા કેટના ચુકાદા હોય પણ ઘણી વખત સમાધાન હોય, જે ઘણી વખત લવાદ કરવા માટે કમિટી બનાવવામાં આવે એ આ છે. તો આપણે એ પણ અગત્યનું છે મિત્રો કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન શું છે આપણે એની પણ વાત કરવી છે. ઇસ્યુ ઉભો શેમાંથી થયો તો, તો ઇસ્યુ ઉભો થયો તો મિત્રો કેપિટલ ગેઇન ટેક્સ માંથી. શેમાંથી ઉભો થયેલો હતો, તો કે કેપિટલ ગેઇન ટેક્સ. હવે સીધો જ પ્રશ્ન થાય કે સાહેબ તો કેપિટલ ગેઇન ટેક્સ શું છે. મૂળ મુદ્દો તો આજે માથાકૂટ થઈ ને આના હાટું થઈ ગઈ. કોના માટે? કેપિટલ ગેઇન ટેક્સ માટે માથાકૂટ થઈ ગઈ. તો પેલા તો ખબર હોય જો ને ભાઈ કે કેપિટલ ગેઇન ટેક્સ છે શું. કારણ કે ઘણી વખત તમે લોકો વાંચશો સમજશો તો આની અંદર ઘણી બધી વસ્તુઓ છે. આની જોડે જોડે આપણે મિત્રો કેપિટલ ગેઇન ટેક્સ એટલે પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ ડાયરેક્ટ ટેક્સ માં આવે કે ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર આવે છે. આ કે લોચો થશે ઘણી વખત, આ ચુકાદો જેવો છે મિત્રો કે ચુકાદો વાંચતી વખતે જો તમને લોકોને ટેક્સેશન સિસ્ટમ નું જ્ઞાન ન હોય ને તો લોચો થશે. આ કે આ ટેક્સેશન હતો, આ કે સીધી જ વસ્તુ કહો મિત્રો, જે ચર્ચા કરીએ છીએ આ તો પૂર્વ ભૂમિકા બાંધું જોવા છે કે આજે આપણે કેટલા મુદ્દાની ચર્ચા કરવાની છે. પણ સિમ્પલ વસ્તુ કહું કે માની લ્યો અત્યારે સીધો ઇસ્યુ કે સાહેબ કેપિટલ ગેઇન ટેક્સ થયો તો, મૂડી નફો સાદા શબ્દોમાં એ કેપિટલ ગેઇન ટેક્સ થયો તો, ઓકે કેપિટલ ગેઇન ટેક્સ છે કે ખરીદનાર કંપની થોડી ચૂકવે ભલામણ. શું કામ? તમને ખબર હોવી જોઈએ કે ડાયરેક્ટ ટેક્સ કોણ ચૂકવે ને ઇનડાયરેક્ટ ટેક્સ કોણ ચૂકવે. અહીંથી લોચો થાય છે ઘણી વખત, યાદ રાખજો, બધું ક્લેરિફિકેશન કરશું. આ કે ગઈકાલે સાંજે પણ ઘણા ખરા વિદ્યાર્થીઓના મેસેજ હતા, સર કે થોડુંક અટવટું લાગે છે આ કેપિટલ ગેઇન ટેક્સ લેજો, તો આજે એની પણ ચર્ચા કરશું. ત્યાર પછી એક ચર્ચા કરવી છે આપણે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ. આ અગત્યનું છે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ, આ સૌથી અગત્યનો મુદ્દો જેના ઉપર આ ભારત સરકાર લડતી હતી એ શું છે. સાથે સાથે આપણે વાત કરશું મિત્રો ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ ની વાત કરવી છે. આ કેસનો ચુકાદો પીસીએ ની અંદર ગયો, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ની અંદર ગયો, અને એ જીતી ગયા કઈ રીતે? તો એના માટે મિત્રો બે કારણો હતા, અને એ બે કારણો કયા હતા મિત્રો, તો કે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી હતી. શું હતું? બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી. અને એ ટ્રીટી ક્યારે થઈ હતી? તો કે 1995 માં થઈ હતી. હવે આ શું છે? તો આને કન્સિડર કરવું પડશે મિત્રો, કારણ કે કોર્ટે જે ચુકાદો આપ્યો ને એ આના આધારે આપ્યો છે. અને વોડાફોન કંપનીએ બે વસ્તુ સાથે રાખી હતી. એક રાખેલી શું હતી? એક વસ્તુ એવી હતી કે અમારું મર્જર ભારતમાં થયું જ નથી, અને ભારતમાં નથી થયું તો ક્યાં થયું હતું? તો એના માટે મિત્રો કેમેન્ટ આઈલેન્ડ છે. આ એક આની પણ વાત કરશું થોડું મિત્રો આપણે. કેમેન્ટ આઈલેન્ડ જે છે, આ કેમેન્ટ આઈલેન્ડ છે ને એ શું છે, અને આની વસ્તુ પણ ચર્ચા કરશું. એટલે કહું છું મિત્રો ખુશીની પેટી બાંધી લ્યો, આજે આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરી. ચલો શરૂઆત કરીએ આજના સેશન. હવે બેઝિક વસ્તુ કહું મિત્રો તમને કે આ અત્યારે જે આ વોડાફોન દ્વારા જે તે વખતે મિત્રો 2007 ઇસ્યુ છે, 13 વર્ષ પછી આનો ચુકાદો આવ્યો છે, એટલે 13 વર્ષથી આ કોકડું ગુચવાયેલું હતું. શું હતું ખરેખર મિત્રો? એવું હતું કે જે તે સમયે આનાથી પહેલા લીધો તમે, જે તે સમયે ભારતની છે ને મિત્રો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એવી હતી કે દેશની અંદર કોઈ જો વિદેશી કંપનીઓ આવે, હવે આપને ખબર છે વોડાફોન છે તો બ્રિટિશ કંપની છે મિત્રો, એ ભારતની અંદર આવી કઈ રીતે એ ખબર હોવી જોઈએ ને આપને. સીધે સીધું અધરો અધર જાશો તો ખબર નહીં પડે.
विदेशी कंपनी भारत नी अंदर आवे तो ये कंपनीओ ए भारत नी कोई कंपनी साथे भारत ना कोई ग्रुप साथे मित्रों एक शरत एवी हती जूना जमाना नी हवे नथी आ पण एक शरत एवी हती के एने जॉइंट वेंचर करवू पड़े શું કરવું પડે મિત્રો જોઈન્ટ વેન્ચર કરવું પડે તો વિદેશી કંપની ભારતમાં આવી શકે અને આના ઉદાહરણ એક નથી મિત્રો અસંખ્ય ઉદાહરણ છે જેમ વોડાફોન કંપનીએ ભારતમાં બિઝનેસ કરવા માટે જે મર્જર કરેલું હતું જોઈન્ટ વેન્ચર કરેલું હતું એ કોની સાથે કરેલું હતું તો કે એસઆર ગ્રુપ સાથે કરેલું હતું સમજો આ વોડાફોન કંપની છે ને મિત્રો એને કોની સાથે આ કરેલું હતું તો કે એસઆર ગ્રુપ જોડે કરેલું હતું અને એસઆર ગ્રુપ તો આપ લોકો જાણો છો મિત્રો ખૂબ જ મોટું ગ્રુપ છે અને એસઆર ને આપણે ગુજરાતના લોકો તો ખાસ ઓળખતા હોય છે શું કામ કે જામનગરની અંદર તમે લોકો જોવા જાઓ તો રિલાયન્સ રિફાઇનરીનો જે ગેટ આવે એની એક્ઝેક્ટ સામે જામનગર હાઈવે ઉપર એક બાજુ રિલાયન્સ છે રાજકોટ થી જામનગર જાઓ તો ડાબા હાથ ઉપર રિલાયન્સ આવે અને જમણા હાથ ઉપર એસઆર ઓઇલ આવે છે યસ મિત્રો જો કે એસઆર ઓઇલ જે છે એ એસઆર નું નવું નામ હવે આવી ગયું છે મિત્રો નાયરા યસ આ કંપની વેચાઈ ગઈ છે એસઆર ઓઇલ એટલે હવે ટેકઓવર કરી લીધી છે કયું ગ્રુપ આવી ગયું છે નાયરા પણ મૂળ વાત ઉપર આપણે આવીએ એ વખતે વોડાફોને બિઝનેસ કરવા માટે શું કર્યું એસઆર છે એ ભારતની કંપની છે અને આ વોડાફોને બ્રિટિશ કંપની હતી જોઈન્ટ વેન્ચર થયું અને એટલે એનું નામ શું પડ્યું હતું મિત્રો એચઈએલ પડેલું હતું શું હતું એચઆર એચ એટલે હચીસન આપણે હચ થી ઓળખતા હતા એને પણ હચ કંપની હચીસન એસઆર લિમિટેડ એ ગ્રુપ હતું એ જ રીતે તમે જૂના જમાનાની અંદર તો બે ચાર ઉદાહરણ આપું તમને મગજમાં બેસે એટલે આપણે લોકોએ મિત્રો હીરો હોન્ડા કંપની જોઈ હતી ને મિત્રો હીરો હોન્ડા અને ઘણા લોકો હીરો હોન્ડા ના સ્પ્લેન્ડર આપણે ફેરવતા હતા અને પછી સ્પ્લેન્ડર નો ઉપયોગ એવો થવા માંડ્યો વિચિત્ર એટલે કંપની વાળાને બિચારાને માથું લાગ્યું પણ આ હીરો કંપની જે છે ને મિત્રો આ કોની હતી આ ભારતની હતી ને હોન્ડા કંપની કોની છે તો કે આ જાપાનીઝ કંપની હતી જે તે વખતે હીરો હોન્ડા ભેગું હતું અને હવે અલગ અલગ થઈ ગયું છે હીરો અલગ છે આપ લોકો જાણો છો અને હોન્ડા અલગ થઈ ગયું આવી જ રીતે મિત્રો તમે લોકોએ નામ સાંભળેલું હશે અને એ નામ એટલે કયું તો કે મારુતિ સુઝુકી સાંભળેલું જ છે ને બધાને જૂની ગાડી આવતી મારુતિ 800 આવતી જેને આપણે ફન્ટી કહેતા હતા આ મારુતિ સુઝુકી ની ગાડી આવતી હતી મારુતિ ક્યાંની કંપની હતી પહેલા તો કે આ તો ભારતની કંપની હતી અને જે તે વખતે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કોના હતા એ આપણે રાજકારણમાં નથી પડવું પરંતુ મારુતિ ભારતની કંપની હતી અને સુઝુકી વળી પાછી જાપાનની કંપની હતી ઠીક છે મિત્રો આવી જ રીતે તમને લોકોને ખબર હોય મિત્રો ભારતની અંદર અત્યારે તો છે જ આવે તો અલગ અલગ થઈ ગયા છે પણ હજી ભારતની અંદર એક કંપની હજી ચાલુ છે કઈ છે તો કે ખાસ આપ લોકોને ખબર હશે મિત્રો ટોયોટો કિર્લોસ્કર કંપની કઈ કંપની મિત્રો ટોયોટો કિર્લોસ્કર કંપની જે છે એ ટોયોટો કિર્લોસ્કર ની અંદર ટોયોટો ક્યાંની છે મિત્રો આ બધા જાણો છો કે જાપાનની કંપની છે અને કિર્લોસ્કર એ તો ભારતનું ગ્રુપ છે મિત્રો અને કિર્લોસ્કર ઉપરથી તો યાદ આવવું જોઈએ જે વિદ્યાર્થી મિત્રો તમારામાંથી પ્રોપર રાજકોટ વાળા છે એને ખબર હોવી જોઈએ મિત્રો કે રાજકોટની અંદર જે ડીઝલ એન્જિન બનતા હતા રાજકોટ જે એન્જિન નું હબ હતું ને મિત્રો આની અંદર અને કિર્લોસ્કર જાપાન સાથે કોલેબોરેશન કર્યું જેવી તેવી કંપની નથી મિત્રો આ પણ વર્લ્ડ લેવલની કંપની અને કિર્લોસ્કર ના એન્જિન મિત્રો રાજકોટની અંદર બનતા હતા અને એ રાજકોટની અંદર જ્યારે ગુજરાતની સૌથી પહેલી જીઆઈડીસી ભક્તિનગર જીઆઈડીસી ડિક્લેર થઈ હતી ને મિત્રો આ ત્યારે ગુજરાતની અંદર સૌથી પહેલી જીઆઈડીસી રાજકોટની ભક્તિનગર જીઆઈડીસી જે મિત્રો એની અંદર કિર્લોસ્કરના એન્જિન બનતા હતા વર્ષો સુધી એન્જિનનું હબ હતું રાજકોટ સેન્ટર તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે કે આવી પ્રવૃત્તિ પહેલા હતી બિઝનેસ ની ટર્મ્સ કન્ડિશન અલગ અલગ હતી એટલે આ પરિસ્થિતિની અંદર થયું છે મિત્રો તો કે હચ કંપની હચીસન કંપની જે છે એ જે તે વખતે ભારતમાં આવેલી આમ તો 1992 માં આવેલી 1992 ની અંદર આવેલી હતી પરંતુ 2005 ના વર્ષમાં હવે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી આ જે જોઈન્ટ વેન્ચર થયું એટલે સમજાઈ ગયું હશે તમને કે જોઈન્ટ વેન્ચર કઈ કઈ રીતે ભારતમાં આવ્યું 2005 ના વર્ષની અંદર મિત્રો આવું જોઈન્ટ વેન્ચર થયું કયા વર્ષમાં 2005 ના વર્ષમાં એટલે 2005 ના વર્ષની અંદર આ કંપનીનું નામ શું થઈ ગયું હચીસન એસઆર લિમિટેડ થયું અને એ હચીસન એસઆર લિમિટેડે મિત્રો 2007 ના વર્ષમાં
કયા વર્ષની અંદર મિત્રો 2007 ના વર્ષની અંદર વોડાફોન કંપનીએ આ હચીસન એસઆર નો હિસ્સો લીધો યસ મિત્રો સૌથી મોટો મુદ્દો હવે શરૂ થાય છે કોને તો કે વોડાફોન કંપની હવે થોડીક પૂર્વ ભૂમિકા બાંધી દઉં પછી આપણે કેપિટલ ગેઇન ટેક્સ ડાયરેક્ટ ટેક્સેશન ઇનડાયરેક્ટ ટેક્સેશન સંપૂર્ણ ચર્ચા કરશું પણ પહેલા આ ઇસ્યુ શું હતો એ વાત કરી લઈએ વોડાફોન કંપનીએ બિઝનેસ કરી દીધો મિત્રો અને કેટલો તો કે 11 બિલિયન ડોલર નો કરાર હતો હવે 11 બિલિયન ડોલર એટલે 11000 કરોડ થયા આવડો મોટો કરાર થયો એ વખતે થયું છે મિત્રો કે હચનો બિઝનેસ એને લઈ લીધો અને આ વસ્તુ એવી જે તે વખતે બિઝનેસ લઈ લીધો ને ત્યારે ભારત સરકારે વિચાર કરી અને ભારત સરકારે આ લોકોને કીધું કે ભાઈ તમે બિઝનેસ નું એક્વિઝિશન કર્યું છે મર્જર એક્વિઝિશન આપણે આવે છે કોમર્સ વાળા વિદ્યાર્થીઓને ખબર હશે મર્જર એક્વિઝિશન ના ભાગ સ્વરૂપે તમને આ જગ્યાએ ભઈલા કેપિટલ ગેઇન થયો છે શું થયો છે કેપિટલ ગેઇન થયો છે મૂડી નફો થયો છે તો એના ઉપર તમારે ટેક્સ ભરવો પડે અને કઈ રીતે ટેક્સ ભરવો પડે તો કે ભાઈ અમારી ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ 1961 1961 નો અમારો ઇન્કમ ટેક્સ એક્ટ છે એની સેક્શન 911 સેક્શન 911 મુજબ તમારે ટેક્સ ભરવો પડે હવે આવી વાત કરી તો આ તો બિચારા મૂંઝાઈ ગયા કે સાહેબ કેપિટલ ગેઇન ટેક્સ છે એ અમારે કઈ રીતે ભરવાનો હવે પરિસ્થિતિ એવી હતી મિત્રો સમજો જે તે વખતે અને કેવા કેવા નુસ્ખા અપનાવ્યા હતા બે એ પણ આપણે જોશું પણ આને વાત થઈ કે કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ તમારે ભરવો પડે અને કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે એટલે એ છે શું તો હમણાં સમજાવું છું કે શું કામ એને કે માઈ ગયો કે તમારે ભરવો પડે હવે પરિસ્થિતિ શું હતી મિત્રો કે ખરેખર આ ટેક્સ છે ને એ કેપિટલ ગેઇન એટલે પેલા હું સાદા શબ્દોમાં સમજાવું પછી ટેક્સેશનમાં જાય છે મૂડી નફો છે કોઈ પણ પ્રકારની તમારી પ્રોપર્ટી તમે જ્યારે વેચો છો એની અંદર પછી રિયલ એસ્ટેટ હોય તો પણ ભલે તમારા વ્હીકલ હોય તો ભલે તમારી લેન્ડ હોય તો પણ ભલે તમારી કોઈ પણ મિલકતો કોઈ પણ ગોલ્ડ હોય તો પણ ભલે સિક્યુરિટી શેર ડિબેન્ચર બોન્ડ ગમે તે હોય આ તમે જ્યારે વેચો છો અને એમાંથી જે નફો મળે એને કેપિટલ ગેઇન કહેવામાં આવે છે મૂડી નફો એનો ભાગ છે આપણે ચર્ચા કરશું કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શું છે લોંગ ટર્મ શું છે આ બધી વસ્તુની ચર્ચા કરશું પણ આવો નફો થયો તમને કંપનીના અરસપરસ વ્યવહાર થયા તો નફો થયો એના ઉપર તમે ટેક્સ ભરો હવે આ પરિસ્થિતિમાં થયું તો શું મિત્રો કે ટેક્સ ખરેખર ભરવાનો કોને હોય નફો થયો કોને એચઈએલ ને થયો ને આ કે એચઈએલ એ બિઝનેસ વેચ્યો છે અહીંયા યાદ રાખજો મિત્રો વેચનાર કોણ હતું તો કે એચઈએલ હતા બરોબર છે અને ખરીદનાર કોણ હતું અને ખરીદનાર કોણ હતું તો કે વોડાફોન હતું હવે આ બંને વચ્ચે જે વ્યવહાર થયો ને એની અંદર વોડાફોન ને એચઆરે એવું નક્કી કર્યું કે આ કેપિટલ ગેઇન કેવું કે આવે ને ભાવ નક્કી કરતી વખતે કે કેપિટલ ગેઇન ટેક્સ કે એવું કઈ આવશે તો એક કામ કરજો કોણ ચૂકવશે એટલે એચઈએલ વાળાએ કીધું કે અમારા વતી તમે ભરી દેજો અને અમને બાદ કરતા જે રકમ મળે ને એ આપજો સમજો ભરવાનો વોડાફોને નો હોયો ભાઈ ભરવાનો કોને હોય એચઈએલ જ ભરવો પડે કારણ કે ડાયરેક્ટ ટેક્સ છે અને ડાયરેક્ટ ટેક્સ જેના ઉપર લાગે ને ભઈલા એ લોકો જ ટેક્સ ભરે એટલે એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે આ બીજા ઉપર તમે ટ્રાન્સફર ન કરી શકો એચઈએલ નો નફો હોય એ આના ઉપર ટ્રાન્સફર ના કરી શકે એનો નફો ના ઉપર ટ્રાન્સફર ન કરી શકાય શરતો નક્કી થઈ કે કઈ વાંધો નહીં ભરી દેશું મૂળ વસ્તુ એ હતી કે વોડાફોન ને ખબર હતી કે આવું કઈ ભરવાનું થશે ને આપણો ફાયદો જ છે શું કામ ફાયદો છે એની વાત આગળ કરશું આપણે પણ આ ઇસ્યુ આવ્યો એટલે વોડાફોન વાળાએ તો ચોખ્ખું કહી દીધું કે ભાઈ અમારે આવું ભરવાનું ન આવે અમારે ટેક્સ ભરવાનો ન આવે અને એ માનમાં વોડાફોન કંપની વાળા ગયા ક્યાં મિત્રો તો કે વોડાફોન કંપની 2007 ની અંદર બોમ્બે હાઈકોર્ટ ની અંદર ગયા ક્યાં જાય છે બોમ્બે હાઈકોર્ટ ની અંદર જાય છે અને બોમ્બે હાઈકોર્ટે 2007 માં મિત્રો ચુકાદો આપ્યો શું ચુકાદો આપ્યો કે તમારે ભેલા આ ટેક્સ ભરવો પડે ઇન્કમ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ અને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો અને જાહેર કર્યું કે તમારે આવો ટેક્સ ભરવો પડશે અને આ વાત ક્યારે થઈ મિત્રો તો કે 2007 ના વર્ષની અંદર આ વાત થઈ 2007 ના વર્ષની અંદર આ બધી માથાકૂટ થઈ ટેક્સ ભરવો પડે વોડાફોન વાળાને ટેક્સ ભરવો જ નહોતો મિત્રો એટલે વોડાફોન કંપની ક્યાં ગઈ તો કે હાઈકોર્ટ પડતી મૂકી અને ગઈ સુપ્રીમ કોર્ટમાં
ક્યાં ગઈ મિત્રો? સુપ્રીમ કોર્ટ ની અંદર ગઈ. સુપ્રીમ કોર્ટ માં આ કેસ મિત્રો 2012 સુધી ચાલ્યો. ક્યાં સુધી ચાલ્યો? 2012 સુધી ચાલ્યો. અને 2012 ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું, અને એ હિસ્ટોરિકલ જજમેન્ટ હતું. શું હિસ્ટોરિકલ જજમેન્ટ હતું? કે કોઈ પણ કંપની જ્યારે આવી રીતે એક બીજી કંપનીને ટેક ઓવર કરે, એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ આ લઈ શકાય કે ન લઈ શકાય, એના માટે ભારતનો ઇન્કમ ટેક્સ એક્ટ જે છે, આપણો આઈટી એક્ટ 1961 છે, એની જે ડેફિનેશન છે, એની જે વ્યાખ્યા છે, એ કેવી છે? તો કે અધૂરી છે. સમજો, સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે તમારી વ્યાખ્યા જ અધૂરી છે. આ ડેફિનેશન ની અંદર ક્યાંય આવો બનાવ લખ્યો જ નથી કે આવો કોઈ બનાવ બને તો ટેક્સ લઈ શકાય કે કેમ. એવું ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ ની આપણી સેક્શન 9(1)(1) ની અંદર ક્યાંય ઉલ્લેખ જ નથી. એટલે વોડાફોન કંપનીએ ટેક્સ ચૂકવવાનો નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ શું આવ્યું? તો કે ટેક્સ નથી ભરવાનો. હવે ટેક્સ નથી ભરવાનો એટલે વોડાફોન કંપની તો રાજીની રેડ થઈ ગઈ. થયું તું શું મિત્રો? જે તે વખતે આ ટેક્સ ની વાતો કરી હતી ને, ત્યારે 7,990 કરોડ નો ટેક્સ હતો. કેટલો? 7,990 કરોડ નો ટેક્સ હતો. આવડો ટેક્સ ધીમે ધીમે પેનલ્ટી લાગે, અને આ બધું વ્યાજ લાગે, પેનલ્ટી લાગે, રકમ મોટી થઈ ગઈ હતી. ભારત સરકારે નક્કી કર્યું કે સારું ગમે એ થાય, બ્રિટિશ કંપની છે વોડાફોન, બ્રિટિશરો એ આપણે પહેલેથી માથા કૂટતો છે, તમને ખબર છે. પણ એટલે એવું નથી, ભારત સરકારે નક્કી કર્યું કે ટેક્સ તો લેવો છે. તત્કાલીન એ વખતે મિત્રો 2012 માં જેવો ચુકાદો આવ્યો, એ ચુકાદો આવતાની સાથે ભારત દેશની અંદર આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા પ્રણવ મુખર્જી. યસ મિત્રો, ફાઇનાન્સ મિનિસ્ટર હતા પ્રણવ મુખર્જી. અને પ્રણવ મુખર્જી એ મિત્રો આ બે ચુકાદા માટે થઈ, સમજો મિત્રો શું શું થઈ શકે, આ ચુકાદા માટે થઈ. અને પ્રણવ મુખર્જી એ ફાઇનાન્સ એક્ટ માં સુધારો લેવા, સેની અંદર મિત્રો? ફાઇનાન્સ એક્ટ ની અંદર એને સુધારો લેવા. અને સુધારો લેવા પછી એક એવું કહ્યું, શું કહ્યું એને? ફાઇનાન્સ એક્ટ માં સુધારો કરી લેવા કે આવો કોઈ વ્યવહાર થાય, સેક્શન તો અધૂરી હતી મિત્રો, પણ આવો કોઈ વ્યવહાર થાય તો ભારત દેશ આ કંપની પાસેથી ટેક્સ વસૂલી શકશે. ટેક્સ વસૂલી શકશે આવો એને શું કર્યો? એમેન્ડમેન્ટ પણ લેવા. અને બીજી વસ્તુ મિત્રો, કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે હતો ને, આવડો 2012 વાળો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરી નાખ્યો. શું કરી નાખ્યો? રદ કરી નાખ્યો. ને એટલું જ નહીં, રદ કરી નાખ્યો એટલું જ નહીં, આવા કેસની અંદર કેપિટલ ગેઇન ટેક્સ છે એને સેમા નાખી દીધો, એને રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ ની અંદર નાખી દીધો. સેની અંદર નાખી દીધો મિત્રો? રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ. આ રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ જે છે એના ક્રાઇટેરિયામાં નાખી દીધો. એટલે શું? હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આવા એમેન્ડમેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટરે ફાઇનાન્સ એક્ટમાં સુધારા કરી નાખ્યા, અને સુધારા મુજબ નવા એમેન્ડમેન્ટ મુજબ તો કે હવે આ કંપનીએ ટેક્સ ભરવો પડે. અને રેટ્રોસ્પેક્ટિવ એટલે શું મિત્રો? રેટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન સિસ્ટમ એટલે તમે જે દિવસે ટેક્સનો કાયદો બનાવો, જે દિવસે તમે નિયમ બનાવો, તે દિવસથી ટેક્સ લાગુ ન થાય. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ ની ખાસિયત છે મિત્રો કે જ્યારે ટેક્સ ની વાત આવે, જ્યારે કાયદો બને, ત્યારે ટેક્સ છે ને મિત્રો એ ભૂતકાળના સમયથી લાગે. આ બધી વસ્તુઓ અપેક્ષા રાખો, તમે નોંધ કરી દીધી હશે. આ કે અગત્યના મુદ્દાઓ બધા છે, હું ઇરેઝ કરતો જાઉં છું, આને સાઈડમાં રાખશું જ. એનું કારણ છે કે આ અગત્યની વસ્તુ છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ જે છે એટલે શું? તો કે ભૂતકાળના સમયના વ્યવહારો પણ લાગે. ક્યારથી લાગુ થાય? ભૂતકાળથી લાગુ થાય. એમાં ભૂતકાળથી એટલે તો કે રેટ્રોસ્પેક્ટિવ કેસ એટલે આજે અમે ચુકાદો લેવા, અમે સુધારો ક્યારે કર્યો? તો કે 2012 માં. સમજો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, 2012 માં નવો કાયદો આવ્યો ને, નવો સુધારો કર્યો. પણ એ નવો સુધારો લાગુ ક્યારે પડે? તો કે ભૂતકાળના તમામ વ્યવહારો ઉપર લાગુ પડે. લે આના જેવું થાય. હવે તમે વિચાર કરો, એટલે રેટ્રોસ્પેક્ટિવમાં નાખી દીએ એટલે ભૂતકાળના તમામ કેસને લાગુ પડશે. તો ભૂતકાળના કેસમાં કેસ આવી ગયો વોડાફોનનો, આ પરિસ્થિતિ થઈ.
આના પરિણામે થયું શું મિત્રો કે આ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ ને પરિણામે આવા વ્યવહારો ઉપર ટેક્સ લગાવ્યા એટલે ઇન્ટરનેશનલ લેવલે મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની ખૂબ જ બેઇજ્જતી થઈ આંતરરાષ્ટ્રીય લેવલે બધા દુનિયાના દેશો વિચારવા માંડ્યા કે સાવ સાલું આવું કરે આવું કરો તો વિદેશી કંપની તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં આવે ભાગી જશે અને તમને ખબર છે હાર્લી ડેવિડસન ને અત્યારે ઘણી કંપનીઓ ભારતમાંથી પોતાનો બિઝનેસ વાઇન્ડ અપ કરવા માંડી છે મિત્રો શું કામ તમારી ટેક્સેશનની સિસ્ટમ એવી છે કે અમને મજા નથી આવતી નથી મજા આવતી યાર ફોર્ડ મોટર વાળા પણ પોતાનો બિઝનેસ છે મહિન્દ્રા વાળાને સોંપી દેવા માંગે છે એ કે નથી કરવો બિઝનેસ ટેક્સેશન સિસ્ટમમાં મજા નથી આવતી ભારતમાં એટલે અહીંયા એ પણ આપણે જોશું આગળ આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ ટીકા થઈ અને ઇન્ટરનેશનલ લેવલે તો લોકોએ આને શું કીધું ખબર છે એને એવું કીધું કે આ વિકૃત પ્રકારની પ્રક્રિયા છે કેવી છે વિકૃત પ્રકારનું જજમેન્ટ ભારત સરકારે આપ્યું છે આટલી ટીકા ઇન્ટરનેશનલ લેવલે થઈ આટલી બધી ટીકાઓ થાય અને ભારત દેશની વેલ્યુ જાય તો દેશે કંઈક કરવું પડે પછી હળવેકથી શું થયું તો કે ભારત સરકાર હવે સમજો અહીંયા આવી આપણી ભારત સરકાર અને વોડાફોન કંપની વોડાફોન ગ્રુપ છે આ યાદ રાખજો વોડાફોન ગ્રુપ એ બંને ભેગા થયા અને કે આપણે ભેગા થઈને કંઈક સલાહ ભલા કરીએ ના છે ત્યાં જે માતા ગુડ બંને ભેગા થયા સલાહ કરવાનો દોર હાયલો ક્યાં સુધી મિત્રો 2014 સુધી 2014 સુધી બંને એ કીધું એ કે સમાધાન કરી સમાધાન કરી સમાધાન કરી પણ સમાધાનનો કે પ્રશ્ન આવ્યો નહીં અને કોઈ પ્રકારનું સમાધાન ન દેખાણું ને મિત્રો એટલે 2014 ના વર્ષમાં કયા વર્ષમાં 2014 ના વર્ષમાં આ વોડાફોન કંપની ક્યાં ગઈ તો કે વહી ગઈ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ની અંદર વહી ગઈ ક્યાં વહી ગઈ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં વોડાફોન ગ્રુપ વહ્યું ગયું એટલે હવે જે ચુકાદો કરવાનો હતો એ ચુકાદો કોણ કરશે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન કરે એ ચુકાદો કરશે અને આ વહી ગઈ અને અત્યારે તાજેતરમાં જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો આ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા આપવામાં આવ્યો છે કે વોડાફોન વાળા સાચા છે ભારત દેશ આવી રીતે કોઈ પણ કંપની ઉપર રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લગાવી શકે નહીં ન લગાવી શકે આ વાત કરી અને બે ત્રણ મુદ્દાઓ છે સુકામાને ચુકાદો આપ્યો પણ અહીંયા વિજેતા થયું કોણ વોડાફોન ગ્રુપ 22,100 કરોડ હવે થઈ ગયા હતા પેનલ્ટી ને વ્યાજ ને બધું લાગતા લાગતા એ કેસ જીતી ગયું કોણ વોડાફોન ગ્રુપ જીતી ગયું પણ જીતવા પાછળ મિત્રો આ વાત થઈ એની જીતવા પાછળના બે કારણો હતા કયા કારણો હતા હવે મારે એ તમને વાત કરવી છે તો પેલા હું તમને એ કહું સમજો મિત્રો પેલી વસ્તુ એ તમને કહું કે જીતવા પાછળના કેસને મુદ્દો પૂરો કરીને પછી આપણે ટેક્સેશન ઉપર જઈએ પણ જીતવા પાછળના કારણ બે હતા કયા બે કારણ હતા તો કે પેલું કારણ અને પીસીએ માં રજૂ કર્યું શેમાં રજૂ કર્યું મિત્રો પીસીએ માં પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે છે મિત્રો એની પણ એક ચોખવડ કરી દઉં આ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે છે એ યાદ રાખજો મિત્રો પીસીએ જે છે એ એક પ્રકારનું શું છે તો કે ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ પ્રકારના ચુકાદા દંડ કોઈ પણ પ્રકારના કેસ આવેલા હોય કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ થયા હોય તો એ ઇન્ટરનેશનલ લેવલે સોલ્વ થાય અને એની અંદર શું છે મિત્રો તો કે એક તમે લોકો જાણતા હશો મિત્રો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ સીઝ આવું તમે લોકોએ નામ સાંભળેલું હશે આ અગત્યનું છે એટલા માટે લખું છું યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી સમજો ઓન ધ લો ઓફ સી આ આપણે લોકોએ યુએન ક્લોઝ તરીકે ઘણી વખત આપણે ઓળખીએ છીએ આ યુએન ક્લોઝ છે યસ મિત્રો આ શું છે યુએન ક્લોઝ તરીકે આપણે ઓળખીએ છીએ બીજું શું છે તો કે બીજી આવી સંસ્થા જે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ ડિસ્પ્યુટ ઉભા થયા હોય તો બીજી કોર્ટ બીજી જગ્યા કઈ છે તો કે ઇન્ટરનેશનલ આ ખાસ યાદ રાખજો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે આ પણ યાદ રાખજો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને આ પણ આપણે ત્યારે વાત કરેલી હતી આપણે ચર્ચા કરવાની બાકી છે યુનાઇટેડ નેશન્સ નો ભાગ છે આપણે વાત કરી હતી આ જગ્યાએ ત્રીજી સંસ્થા કઈ છે મિત્રો આ ત્રીજી અને ચોથી ત્રીજી સંસ્થા છે મિત્રો એને કહેવામાં આવે છે પીસીએ
આ પીસીએ જે છે મિત્રો, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, એ આનો એક ભાગ છે. સેનો? યુએન ક્લોઝ નો એક ભાગ છે. અને યુએન ક્લોઝ મુજબ આ યુએન ક્લોઝ ની સેક્શન કેને જે અનુચ્છેદ છે, આર્ટિકલ, એ આર્ટિકલ 7 મુજબ છે. એનેક્સ, સોરી, એનું જે એનેક્સ છે ને, એનેક્સ 7 મુજબ. કોઈ આટલું બધું યાદ રાખવાની જરૂર નથી, આ તો ખાલી સમજવા માટે. અને આવું જ એક બીજી વ્યવસ્થા કરવામાં આવે છે, સ્પેશિયલ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ. ચોથું શું છે મિત્રો? તો કે સ્પેશિયલ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ. સ્પેશિયલ આર્બિટર ટ્રિબ્યુનલ એ પણ કોનો ભાગ છે મિત્રો? એ યુએન ક્લોઝ નો જ ભાગ છે. અહીંયા શું છે મિત્રો? તો કે એના એનેક્સર 8 મુજબ છે. મેઇન વસ્તુ શું છે કે આ પીસીએ શું છે? તો પીસીએ જે છે એ યુએન ક્લોઝ દ્વારા રચાયેલી એક સમિતિ જ છે. જે સમિતિ દ્વારા, યાદ રાખજો, ચોખવટ કરી દો મિત્રો, આ ખાસ યાદ રાખજો, યુએન ક્લોઝ છે ને, એના માટે બે વસ્તુ તમને કહી દઉં કે આ જે છે ને પીસીએ, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, ઈ આ કોઈ કોર્ટ નથી. આ પેલી ચોખવટ કરી દો, કારણ કે ઘણાને એવું લાગે છે એ કે છે ઇન્ટરનેશનલ કોર્ટમાં ચુકાદો આવ્યો. અરે ના ભઈલા, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જેને વિશ્વની કોર્ટ કહેવામાં આવે છે, અલગ છે. આ ચુકાદો એને નથી આપ્યો ભઈલા, આ ચુકાદો એનો નથી. આ ચુકાદો કોનો છે? પીસીએ નો છે. અને પીસીએ એ કોઈ કોર્ટ નથી, યાદ રાખજો. સેન્ટેન્સ ની અંદર પૂછી નાખશે ને તો ખબર નહીં પડે, એટલા માટે આ કોઈ કોર્ટ નથી. બીજું, આ યુનાઇટેડ નેશન્સ છે ને મિત્રો, એની કોઈ એજન્સી નથી. કારણ કે આપણે ઘણી વખત શું આવે, આપણે કીધું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ યુએન ની એજન્સી ની અંદર આવે, પણ આ નથી. યુનાઇટેડ નેશન્સ ની એજન્સી પણ નથી, કોઈ કોર્ટ પણ નથી, પણ એક પ્રકારની કમિટી છે. યસ મિત્રો, શું છે? એક પ્રકારની કમિટી છે. અને એની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1899 માં. ક્યારે સ્થાપના થયેલી હતી? 1899 માં. આ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન નામ કોર્ટ છે, પણ ખરેખર ઈ કોર્ટ નથી. સ્થાપના 1899 માં થઈ હતી. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે હેગ નેધરલેન્ડમાં છે. આ પણ યાદ રાખજો, હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ધ હેગ. અને ક્યાં આવ્યું? તો કે ભઈલા નેધરલેન્ડમાં આવ્યું. સમજજો, હેડક્વાર્ટર ક્યાં આવ્યું? નેધરલેન્ડમાં આવ્યું. અને આ કરે શું? તો કે બે દેશ, સરકારી સંસ્થાઓ હોય, પ્રાઇવેટ કંપનીઓ છે, એની વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઉભા થયા હોય તો લવાદ દ્વારા. નામ શું છે? પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. આર્બિટ્રેશન એટલે લવાદ દ્વારા, સમાધાન દ્વારા. આ બંને વચ્ચે શું કરે? તો કે સમાધાન કરાવવાનું કામ કરે છે. હવે આને સમાધાન કરે, શું સમાધાન કરે? એવું ભારત સરકાર અને આ વોડાફોન કંપની વચ્ચે. તો એ ચોખવટ કરી દઉં, એને બે મુદ્દા ધ્યાનમાં લીધા. કયા ધ્યાનમાં? કોને? તો કે આ ખબર તો હોય છે કે પીસીએ શું છે, તો પીસીએ આ છે. એટલે એ પીસીએ દ્વારા બે વસ્તુ ધ્યાનમાં લીધી. અને કઈ વસ્તુ? તો કે વોડાફોન વાળાએ છે ને બે મુદ્દા લીધા. શું લીધા? એ કે સાહેબ, ભારત છે ને, ભારત અને નેધરલેન્ડ, કારણ કે મૂળ કંપની તો ત્યાં નહીં, ભારત અને નેધરલેન્ડ વચ્ચે એક 1995 માં, સમજો, 1995 ની અંદર ભારત અને નેધરલેન્ડ વચ્ચે એક બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી થઈ હતી. શું થઈ હતી? બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી કરવામાં આવેલી હતી સાહેબ. અને એ ટ્રીટી શું કહેતી હતી? કે બંને દેશમાં એકબીજા દેશની કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરશે. એકબીજા દેશમાં શું કરવાનું? તો કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. અને એકબીજા દેશમાં જ્યારે આવું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો આ ઇન્વેસ્ટમેન્ટ થશે, એમાં સપોર્ટ કરશું, અને ખાસ કરીને એ લોકો માટે અનુકૂળ પરિસ્થિતિ, બંને દેશના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશું. આ શબ્દ અગત્યના છે. કેવી પરિસ્થિતિ? તો કે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશું. અને બીજું શું? તો ખાસ યાદ રાખજો કે બંને દેશ માટે નિષ્પક્ષ અને ન્યાય સંગત. આ શબ્દ ઉપર આ કેસ જીતા છે. શું? તો કે નિષ્પક્ષ અને ન્યાય સંગત કાયદાનું પાલન કરાવશું. કેવો? તો કે નિષ્પક્ષ અને ન્યાય સંગત કાયદાનું પાલન કરવા માટે અમે બે દેશ બંધાયેલા છીએ. આવી ટ્રીટી ભારત દેશે કોની જોડે કરેલી હતી? 1995 માં નેધરલેન્ડ જોડે કરેલી હતી. હવે પ્રશ્ન થાય કે સાહેબ, તો આ નેધરલેન્ડ વચ્ચે ક્યાંથી આવ્યું?
આ કેસમાં તો એની ચોખવડ કરું. હવે એના ઉપર છે કે નેધરલેન્ડ સુકામ વચ્ચે એવું મિત્રો, તો તમને લોકોને ખબર હશે કે ખરેખર છે ને વોડાફોન કંપની જે છે એ વોડાફોન નો લોકલ બિઝનેસ જે છે એ નેધરલેન્ડમાં હતો. સમજો, વોડાફોન નો લોકલ બિઝનેસ ક્યાં હતો? તો કે તો નેધરલેન્ડમાં હતો, અને આ પરમેન્ટ કોટો આર્બિટ્રેશન એ નેધરલેન્ડમાં જ છે. આમ ખબર પડી જશે તમને કે શું નંધાણું છે શું નહીં, પણ આપણે તો ઓફિશિયલી જોઈએ. ઓકે, નેધરલેન્ડમાં હતો. થયું શું ખબર છે? એક ચાલાકી વોડાફોને એ પણ લીધેલી હતી. શું લીધેલી હતી? કે વોડાફોન નો જે ઓફિશિયલ બિઝનેસ ક્યાં હતો મિત્રો? નેધરલેન્ડ ની અંદર હતો. હવે થયું શું મિત્રો? કે આ જે બ્રિટન ની કંપની બને એચઈએલ જે છે, હવે એચઈએલ છે ને એ હચિસન એસઆર લિમિટેડ, એને ક્યાં બનાવેલી હતી મિત્રો? યાદ રાખજો, તો કે સિમેન્ટ આઈલેન્ડ. આ એક યાદ રાખજો, સિમેન્ટ આઈલેન્ડ જે છે, આ સિમેન્ટ આઈલેન્ડ જે છે એ ક્યાંનો? તો કે બ્રિટિશ નો આઈલેન્ડ છે. હવે થયું શું મિત્રો? કે આ જે 67% ભાગ હતો ને કોનો? એચઈએલ નો, એટલે કે હચ નો, એનો 67% હિસ્સો એ ખરેખર ત્યારે નોંધાયેલી ક્યાં હતી? તો કે સિમેન્ટ આઈલેન્ડ ઉપર નોંધાયેલી કંપની હતી. ક્યાં? આ કે વિશ્વ આપણે ઘણી વખત નથી કહેતા, મોરેશિયસ માંથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે, સેસર્સ માંથી આવે છે, એ બધા દેશ કેવા જેને ટેક્સ હેવન કહેવામાં આવે છે, ત્યાં ખરેખર ઓફિશિયલ કંપની ન હોય, ત્યાં માત્ર શું હોય એની બ્રાન્ચ, એટલે એની હેડ ઓફિસ ડમી ઉભી કરેલી છે. કેવી ઉભી કરેલી હોય? ડમી હેડ ઓફિસ ઉભી કરેલી હોય, એટલે કંપની ત્યાંની થઈ ગઈ. અને આ તો બધા ટેક્સ હેવન કન્ટ્રી છે. એટલે એક વસ્તુ અહીંયા વોડાફોને એ પણ મૂકેલી હતી કે ભાઈ અમે નેધરલેન્ડના, એ કે હા બરોબર છે તમે નેધરલેન્ડના, એ કે અમે બિઝનેસ લીધો આ કેમને સિમેન્ટ આઈલેન્ડનો, એ કે બરોબર છે સિમેન્ટ આઈલેન્ડનો બિઝનેસ લીધો, એ કે ભાઈ અમે કરારે સિમેન્ટ આઈલેન્ડ ની અંદર કર્યા, અમારી કંપની નેધરલેન્ડ ની, અમે સિમેન્ટ આઈલેન્ડ ની કંપની નો 67% હિસ્સો જે તે વખતે ખરી લીધો $11 billion ની અંદર, તો ભાઈ આમાં અમે તમને શું કામ ટેક્સ આપી? સમજો, એનો લોજિક એ સાચું હતું કે ભાઈ અમારી કંપની જે છે એ નેધરલેન્ડ ની છે, અને અમે બિઝનેસ લીધો છે કોનો? તો કે સિમેન્ટ આઈલેન્ડ વાળી કંપની નો બિઝનેસ લીધો છે. તો આમાં ભારત તો વચ્ચે આવ્યું જ ક્યાંથી ભાઈ? અમારે તમને પૈસા જ ન દેવાના થાય, તમે માગો છો સેના? અને એટલે પછી હળવેકથી ભારત સરકારે કીધું કે ભાઈ એ વાત તમારી સાચી, પણ આનો જે 67% હિસ્સો હતો ને, આ લોકો બિઝનેસ, તમે જે બિઝનેસ લીધો ને, એ લોકો બિઝનેસ ક્યાં કરતા હતા? એ કે ભારતમાં. ઓ ભાઈ, તમે જે આ બિઝનેસ લીધો છે એ ભારતનો બિઝનેસ લીધો છે, એટલે તમારે ટેક્સ ભરવો પડે. એ કે અચ્છા, એ કે હા એવી વાત છે. ઓકે, તો એ કે એક યાદ કરો તો, આપણે અમે નેધરલેન્ડ વાળા, નેધરલેન્ડ અને ભારત વચ્ચે આવી કઈ ટ્રીટી થઈ હતી, અને એ ટ્રીટી મુજબ તમે કીધું હતું કે કાયદાકીય રીતે આપણે નિષ્પક્ષ અને ન્યાયી સંગત પાલન કરાવશું. આનું શું ભાઈ? ત્યારે તો તમે એવું નહોતું કીધું કે રિટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન ને આ બધું લાગશે, આ છે તે છે, સાહેબ નો ચાલે. અને મિત્રો, આ જે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે એને આ જ વસ્તુ કીધી કે ભાઈ જે તે વખતે તમારા વચ્ચે આ સંધિ થયેલી હતી, તો આ સંધિ મુજબ તમે એની પાસે આ રિટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન માગી ન શકો. તમારી સંધિમાં લખેલું છે, બાયલેટરલ ટ્રીટી છે, એટલે તમે માગી શકતા નથી. અહીંયા ડખો સોલ થયો. અને કોના પરિણામે થયો મિત્રો? આ પીસીએ ને લીધે. એટલે તમારા માટે મિત્રો પીસીએ અગત્યનું છે, કે પીસીએ છે શું એ તમને ખબર હોવી જોઈએ. પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે, કોઈ કોર્ટ નથી. વારંવાર કહું છું, એના નામમાં કોર્ટ આવે છે પણ એ કોઈ કોર્ટ નથી. અને આ આખો ઇસ્યુ હતો મિત્રો. અપેક્ષા રાખું છું કે આખો કેસ શું હતો ત્યાંથી લઈને તમે લોકો સમજી શકાશો. હવે મારે તો આના ઉપરથી એક મૂળ વાત બીજી પણ કરવી છે, અને ફટાફટ તમને લોકોને એના ઉપર લઈ જાઉં મિત્રો. ઓકે, ફટાફટ આ ઇસ્યુ થયો. હવે આમાં બે ત્રણ શબ્દ આવ્યા મિત્રો. કયા? એક તો રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ, એની પણ થોડી ઘણી વાત કરું, પણ પેલા હું કેપિટલ ગેઇન ટેક્સ તમને સમજાવું. ઠીક છે? ઓકે, તો ફટાફટ આમાં પણ લખવાની તૈયારી રાખજો મિત્રો. ઘણી બધી વસ્તુઓ છે જેથી કરીને સમયસર આપણે લેક્ચરને આપણે ખતમ કરી શકીએ. ઓકે મિત્રો, હવે આપણે ટેક્સેશન ની વાત કરીએ. ભારતની અંદર ટેક્સેશન સિસ્ટમ જે છે એ ભારતમાં તમને લોકોને ખબર જ છે. હવે ટેક્સેશન સિસ્ટમ ની વાત કરીએ, હું ફટાફટ આ બે ત્રણ ભાગ બાળી બનાવી નાખું છું. પેલો ટેક્સિસ છે, એને આપણે કહીએ છીએ મિત્રો ડાયરેક્ટ ટેક્સિસ. શું કહીએ છીએ આપણે એને? ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. અને બીજા ટેક્સ ને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે આને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ.
શું કહીએ છીએ આપણે આને? ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. તો એક આપણા ડાયરેક્ટ ટેક્સ છે અને બીજા કેવા છે મિત્રો? તો કે બીજા ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે ડાયરેક્ટ ટેક્સ માં શું આવે અને ઇનડાયરેક્ટ માં શું આવે એની થોડીક યાદી આપી દો આપ લોકોને. ડાયરેક્ટ ટેક્સ છે એમાં યાદ રાખજો મિત્રો કે ડાયરેક્ટ ટેક્સ છે એને એક બીજું નામ પણ આપવામાં આવે છે. આ ટેક્સ છે એને પ્રોગ્રેસિવ ટેક્સ કહે છે. શું કહેવામાં આવે છે મિત્રો? એને પ્રોગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે. અને ઇનડાયરેક્ટ છે ને મિત્રો એને રિગ્રેસિવ ટેક્સ કહેવાય છે. શું કહેવાય છે? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેવામાં આવે છે. પ્રોગ્રેસિવ એટલે સારી સકારાત્મક અને રિગ્રેસિવ એટલે નકારાત્મક. શું કામ આવું કહે છે? એક હળવી લીટીમાં તમને કહી નાખું. પ્રોગ્રેસિવ એટલે જેને સારી શું કામ કહે છે? પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ ડાયરેક્ટ ટેક્સ નો નિયમ છે કે આવક ઉપર લાગે. આવક ઉપર લાગે. જો તમારી આવક ઓછી હોય તો ટેક્સ ઓછો અને આવક વધુ હોય તો ટેક્સ વધુ લાગે. આને શું કહેવાય? પ્રોગ્રેસિવ. અને ડાયરેક્ટ ટેક્સમાં ખબર જ છે ને, મારી આવક ઓછી હોય, હું 5 લાખથી નીચે કમાતો હોય તો ટેક્સ ડિડક્શન રિડક્શન બાદ કરતા કે ભરવાનો થાય. પછી મારી આવક જેમ વધે એમ મારો ટેક્સ વધવાનો છે. નિશ્ચિત આવક સુધી ટેક્સ ભરવાનો જ નથી. એટલે આ ડાયરેક્ટ ટેક્સ જે છે ને મિત્રો, મારો જે ઇન્કમ ટેક્સ છે એ ઇન્કમ ટેક્સ શેની અંદર આવે મિત્રો? તો કે આની અંદર આવશે. શેની અંદર આવશે? તો કે ઇન્કમ ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ નું ઉદાહરણ છે મિત્રો. શું કામ? કારણ કે ડાયરેક્ટ ટેક્સ એક તો મારા ઉપર લાગે, મારો ટેક્સ મારે જ ભરવો પડે. બીજા તમે લોકો કઈ ભરી નથી શકવાના. પ્રોગ્રેસિવ ટેક્સ વધે, સોરી આવક વધે તો ટેક્સ વધે, અને આવક ઓછી તો ટેક્સ ઓછો, એટલે પ્રોગ્રેસિવ. રિગ્રેસિવ શું કામ? ઇનડાયરેક્ટ ને કહેવાય છે. તો ઇનડાયરેક્ટ માં તમે લોકો જીએસટી સમજો છો, વેટ સમજો છો, એક્સાઇઝ સમજો છો, આ બધા ખબર છે. શું કામ આ રિગ્રેટિવ કેવા રિગ્રેસિવ કહેવાય છે? આ કે આની અંદર સિમ્પલ વસ્તુ તમને કહું મિત્રો, એક નાનું ઉદાહરણ આપું તમને લોકોને, કે માની લો કે તમે પાર્લેજીનું પેકેટ લ્યો. પાર્લેજીનું પેકેટ, બિસ્કિટનું પેકેટ લેવું છે. એ માની લો કે 5 રૂપિયાનું પેકેટ, આ બધું દાખલા તરીકે છે, જેટલો ભાવ એટલો. પાર્લેજીનું પેકેટ તમે 5 રૂપિયાનું લ્યો છો, એની કોસ્ટ માની લો કે 4 રૂપિયા 50 પૈસા છે, અને 50 પૈસા એના ઉપર ટેક્સ હોય. પહેલા તમે પાર્લેજીનું પેકેટ લેવા જાવ ને તો તમારે ટેક્સ કેટલો ભરવાનો? 50 પૈસા ભરવાનો. હું લેવા જાઉં તો મારી ટેક્સ 50 પૈસા ભરવાનો. બોમ્બે ની અંદર ધરાવીની ઝુંપડપટ્ટીનો કોઈ બિચારો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ કે રાજ દુનિયાનો કોઈ પણ, ભારતનો કોઈ પણ ભિખારી, કોઈ બેગર વ્યક્તિ જે છે, ભિખારી પણ કોઈ તે બિસ્કિટ લેવા જાય તો એની પાસે ટેક્સ કેટલો વસૂલાશે? 50 પૈસા ટેક્સ જે છે ને એ ભિખારીએ પણ ભરવાનો. અને આટલો જ ટેક્સ કોઈ મુકેશ અંબાણી ને એમ લાગે કે આજે પાર્લેજીનો સ્વાદ લેવો છે. જરૂરી નથી આ લોકો પાર્લેજીનો ખાય, એવું કઈ ન હોય, બધા બધું ગમ્યા બિન ખાવા માંડે. પણ મુકેશ અંબાણી પાર્લેજીનું પેકેટ લીએ, એને 50 પૈસા ભરવાના, અને ધરાવીની ઝુંપડપટ્ટીનો કોઈ બેગર એ આ બિસ્કિટ નું પેકેટ લીએ તો 50 પૈસા ભરવાના. બધા માટે ટેક્સ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. આ ઇનડાયરેક્ટ ટેક્સ છે. એટલે ઇનડાયરેક્ટ ટેક્સેશન છે ને એને રિગ્રેસિવ કહેવાય છે. કે વાજબી નથી યાર. હા આવું થોડું હાલે, કઈ વાંધો નહીં. આ રિગ્રેસિવ પ્રોગ્રેસિવ મેઇન્સ વાળા યાદ રાખજો. આ શબ્દ પૂછાય છે પરીક્ષાની અંદર, પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ. આ ઉદાહરણ આપવાનું, આવા ઉદાહરણ આપી દો એટલે તમને લોકોને ખબર પડે, અને સામે વાળાને જોવા વાળા ની ખબર પડે. અકાઉન્ટ ઓફિસર વાળા તો ખાસ જોજો, આ પરીક્ષામાં પૂછાશે જ તમને પ્રોગ્રેસિવ રિગ્રેસિવ. ઓકે, ત્યાર પછી બીજો ટેક્સ છે એને આપણે શું કહીએ છે? તો કે કોર્પોરેશન ટેક્સ જેને આપણે કહીએ છીએ. એટલે કે કંપનીનો જે વેરો છે એ પણ સેમાં આવે મિત્રો, ડાયરેક્ટ ટેક્સેસ ની અંદર આવે છે. ત્રીજો એક મિત્રો સંપત્તિ વેરો હતો, જૂના જમાનામાં વેલ્થ ટેક્સ હતો, એ હવે નીકળી ગયો છે. અને આવો એક છે ને ગિફ્ટ ટેક્સ હતો, જેને શું બક્ષિસ વેરો કહેવામાં આવે છે. ગિફ્ટ ટેક્સ હતો એટલે વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ છે મિત્રો, એ હવે નીકળી ગયા છે, એ નીકળી ગયા છે. ચોથો ટેક્સ અહીંયા અગત્યનો છે, એ છે મિત્રો કેપિટલ ગેઇન ટેક્સ. શું છે મિત્રો? કેપિટલ ગેઇન ટેક્સ. એટલે યાદ રાખી લેજો મિત્રો કે કેપિટલ ગેઇન ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે, અને ડાયરેક્ટ ટેક્સ એટલે જેના ઉપર લાગે એને ભરવા પડે. મારા ઉપર લાગે તો મારે ભરવા પડે, હચ કંપની ઉપર લાગે તો કોને ભરવો પડે? હચ કંપનીએ ભરવો પડે. પણ આ તો જે તે વખતે ખરીદીની શરતો થઈ હતી ને, ત્યારે શરતમાં એવું હતું કે અમારો ટેક્સ જો લાગુ પડે તો તમે લોકો ભરી દેજો અને ટેક્સ બાદની રકમ મને આપજો.
ખરેખર આવું જ હતું. વોડાફોન શું કામ આવ્યું તમને ખબર તો હોય છે કે વોડાફોન આવ્યું શું કરવા? વોડાફોન આવ્યું એટલા માટે કે વોડાફોન ને હચ વાળાએ કીધું હતું કે આવો ટેક્સ બેક્સ ઉત્પન્ન તો તમે ભરી દેજો, અમને બાદ કરીને આપજો. વોડાફોને તો ઓની રકમ બાદ કરીને આપી અને ટેક્સે નો ભર્યો. કલાકાર તો છે જ, અને એટલે તો વોડાફોન અત્યારે આઈડિયા નહીં લઈ લીધું, આઈડિયા ટેક ઓવર કરી લીધું, એટલે હવે VI થઈ ગયું છે. બરોબર છે, ઓકે. આવ કરી આની ચર્ચા આપણે કરશું આગળ ઉપર. અને ત્યાર પછી મિત્રો પાંચમો ટેક્સ જે છે જેને તમે કહી શકો મિત્રો લેન્ડ રેવન્યુ. આ પણ યાદ રાખજો મિત્રો, લેન્ડ રેવન્યુ જે છે એ પણ કેવો ટેક્સ છે? એ પણ ડાયરેક્ટ ટેક્સ છે મિત્રો. અને એક ટેક્સ છે મિત્રો પ્રોફેશનલ ટેક્સ. કયો ટેક્સ છે? પ્રોફેશનલ ટેક્સ. આ ટેક્સ એ પણ કેવો છે? દર મહિને 200 રૂપિયા. તમે કોઈ પણ દુકાન કરો, તમે પાનની દુકાન કરો, તમે તમાકુની દુકાન કરો, તમે મેડિકલ સ્ટોર નાખો, તમે ગાંઠિયાની દુકાન કરો, તમે વાનનની દુકાન કરો, ગમે દુકાન કરો કે કોચિંગ ક્લાસ ખોલો, તમારી શોપ ખોલો એટલે પ્રોફેશન કરો છો, કોઈ પણ વ્યવસાય કરો તો મહિને 200 રૂપિયા સરકાર ટેક્સ ઉપાડી લેશે. અને વર્ષે 2500 થી વધારે ન હોવા જોઈએ, આવી એક જોગવાઈ છે. એક વસ્તુ છે, આ લોકડાઉન દરમિયાન બિઝનેસ બંધ હતા તો સરકારે ટેક્સ માફ કર્યો નથી. સરકારે મકાન વેરો બાદ નથી કરી દીધો, સરકારે સરકારે કોઈ પણ પ્રકારનો પ્રોફેશનલ ટેક્સ બાદ નથી કર્યો, અને મિલકતનો ટેક્સ બાદ નથી કર્યો. આ રિયાલિટી છે. પણ આ બે ચોખવટ કરું, ઉપલા બધા ટેક્સ છે ને ક્યાં ગયા અહીંયા સુધી? આ બધા ટેક્સ માં યાદ રાખજો મિત્રો, આ બધા સેન્ટ્રલ એટલે કેન્દ્ર સરકારના ટેક્સ છે. કોણ લગાવે છે? કેન્દ્ર સરકાર. અને આને યાદ રાખી લો મિત્રો, આ કરી છે વાર વાર તમને કેતો જાવ ખાલી. આ બંને ટેક્સ, લેન્ડ રેવન્યુ અને પ્રોફેશનલ ટેક્સ છે, એ રાજ્ય સરકારના ટેક્સ છે. કોના? રાજ્ય સરકારના. બે ડાયરેક્ટ જ છે. વાત કોની કરીએ છે? ડાયરેક્ટ ટેક્સ ની. એની અંદર સમજો, કેપિટલ ગેઇન ટેક્સ છે એ કેન્દ્રવાળો ટેક્સ છે, એટલે ખબર તો હોય છે ને માથાકૂટ ક્યાંથી હતી. એટલે આની ચર્ચા આપણે કરશું ના સમય મળે છે આપણી પાસે. લેન્ડ રેવન્યુ અને પ્રોફેશનલ ટેક્સ આમાં આવે. ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર આપણે ફટાફટ વ્યા છે, તો ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર તો તમે લોકો મિત્રો જાણતા હશો કે કસ્ટમ છે. બીજું તો કે એક્સાઇઝ જે છે, કસ્ટમ હોય, એક્સાઇઝ જે છે, અને હવે તો મિત્રો નવું નામ આવી ગયું જીએસટી. કારણ કે જૂના બધા ટેક્સ ને ભેગા કરી જીએસટી આવી ગયું. ત્યાર પછી મિત્રો એકાદ નામ આની અંદર લખવા એડ કરવા હોય તો કે જૂના જમાનાની અંદર વેટ લેવાતો તો, વેલ્યુ એડેડ ટેક્સ જેને આપણે કહેતા હતા, એસી વેટ લેવાતો તો. અત્યારે સ્ટેમ્પ ડ્યુટી જે છે આ પણ યાદ રાખજો, સ્ટેમ્પ ડ્યુટી જે છે. ત્યાર પછી મિત્રો જૂના જમાનામાં ગેમ્બલિંગ ટેસ્ટ હતો, ગેમ્બલિંગ જ બંધ થઈ ગયા એટલે ઉગ્યું. હવે બીજા એક ટેક્સ છે મિત્રો, એક એડવર્ટાઇઝમેન્ટ ટેક્સ છે, એડવર્ટાઇઝમેન્ટ ટેક્સ. અને બીજો એન્ટરટેનમેન્ટ ટેક્સ, મનોરંજન વેરો. એડવર્ટાઇઝમેન્ટ ટેક્સ અને મનોરંજન વેરો આ બધા છે મિત્રો, એમાંય તમને ચોખવટ કરી દઉં, આ શરૂઆતના ત્રણ છે ને એ કેન્દ્ર સરકારના છે. કોના છે? કેન્દ્ર સરકારના. અને આ વેટ ને આ બધું હતું ને પેટ્રોલ ઉપર તો હજી લાગે છે તમને ખબર છે. સ્ટેમ્પ ડ્યુટી છે, એડવર્ટાઇઝમેન્ટ ટેક્સ છે, એન્ટરટેનમેન્ટ, મનોરંજન કર. મનોરંજન એટલે ખબર છે તમને, કોઈ પણ પિક્ચર આવે, પિક્ચર રિલીઝ થાય, તમે ઘણી વખત ના સાંભળતા રાજકોટ ની અંદર તો અમે લોકો સાંભળતા, તમે જે તે જિલ્લાની અંદર છો તમારી ટોકી જો મને ખબર હતી. રાજકોટ ની અંદર અમારે એક સરસ મજાની રાજેશ્રી ટોકી છે, અને રાજેશ્રી ટોકીજ ની અંદર ગુજરાતી પિક્ચર આવે, અને એની ગુજરાતી પિક્ચર ની અંદર તો યાર આ મારે ટોટલે બેઠો રે મોર ને ઢોલા મારું, ગજરા મારું, કોને મારું કોને ન મારું, આવા પિક્ચર આવે. અને પિક્ચર માં લખેલું હોય શું? 100% કર મુક્ત. શું લખેલું હોય? 100% કર મુક્ત. એટલે કર મુક્ત એટલે મફત ન હોય પેલા. એની જે ટિકિટ છે ને, ટિકિટ ઉપર સરકારે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે આપણા ઢોલીવુડ ને, કોને? ગુજરાતીમાં જે છે ને એને ઢોલીવુડ કહેવાય. ભારતમાં આલે એકદા બોલીવુડ, હિન્દી વાળા બધા બોલીવુડ, ઇંગ્લિશ વાળા હોલીવુડ, બરોબર છે, અને ગુજરાત વાળા ઢોલીવુડ. અને એમાંય ગુજરાત વાળા ઢોલીવુડ, અને એમાંય ગુજરાત નો સુપરસ્ટાર જેને ઘણા હીરો હોય ને, દસકા હોય, તમે જાણતા હશો કે કોઈ પણ સુપરસ્ટાર હોય એનો 10 વર્ષ હોય, દસકો એનો હોય. એવી રીતે અમારે તો ભાઈ ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ, આપણા સુપરસ્ટાર નરેશભાઈ કનોડિયા સાહેબ એનો 30કો હતો. 30કો એટલે 30 વર્ષ સુધી ગુજરાતી સિનેમા જગતમાં જેને રાજગુરુ નરેશ કનોડિયા સાહેબ એને યાદ કરવા પણ એટલા પિક્ચર. કયો ટેક્સ હતો એ? એન્ટરટેનમેન્ટ ટેક્સ. આ બધા રાજ્યના ટેક્સ છે મિત્રો.
યાદ રાખી લેજો આ વસ્તુ કે ટેક્સેશન ની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ આવે એમાં રાજ્યના અને કેન્દ્રના હવે મારે તમને આ મુદ્દો મેં કીધો તો આને તો સમજાવી દો મિત્રો એમાં એક વસ્તુ કહો કે કેપિટલ ગેઇન ટેક્સ છે એ કેપિટલ ગેઇન ટેક્સ ને ફટાફટ હું લઈ લઉં છું કારણ કે આપણો સમય થતો આવે છે મિત્રો યસ કેપિટલ ગેઇન ટેક્સ છે એને બે ભાગમાં વહેંચે છે આને વળી પાછા લઈ જઈ કેપિટલ ગેઇન ટેક્સ છે એની અંદર મિત્રો એક આવે છે લોંગ ટર્મ શું આવે છે મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને એક આવે છે મિત્રો શોર્ટ ટર્મ શું આવે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લોંગ ટર્મ કોને કહેવાય અને શોર્ટ ટર્મ કોને કહેવાય ચોખવટ કરી લો મિત્રો ફટાફટ જો તમે કોઈ રિયલ એસ્ટેટ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો કોઈ રિયલ એસ્ટેટ જે છે એ રિયલ એસ્ટેટ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે જમીન હોય મકાન હોય બિલ્ડિંગ હોય ગોલ્ડ આ બધી વસ્તુ રિયલ એસ્ટેટ ને બધી વસ્તુ આવી જશે મકાન મશીનરી આ બધાની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આના વખતે જો આવી મિલકતો તમે બે વર્ષ પછી વેચો આમાં સમયગાળો કેટલો છે મિત્રો અલગ અલગ છે એટલે લખાવું જો કોઈ પણ પ્રકારની રિયલ એસ્ટેટ એસેટ એસ્ટેટ ની જગ્યાએ રિયલ એસેટ જ કરી નાખું મિત્રો રિયલ એસેટ જે છે જેને તમે જોઈ શકો છો આ બધી એસેટો તમારું મકાન જમીન સોના ચાંદીના ઘરેણા બરેણા આ બધી વસ્તુ જે છે એ બે વર્ષ પછી વેચો અને નફો થાય બે વર્ષ પછી વેચો નફો થાય એટલે કે તમે મકાન લીધું તું 10 લાખમાં વેચ્યું 15માં કેટલો નફો થયો ભાઈ 5 લાખ આને કેપિટલ ગેઇન કહેવાય મૂડી નફો કહેવાય પણ ક્યારે બે વર્ષ પછી વેચો તો એને લોંગ ટર્મ કહેવાય એક વર્ષની બે વર્ષથી ઓછા સમયમાં 1.5 વર્ષમાં વેચી દીધો તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય સમજો બેમાં ટેક્સેશનનો રેટ અલગ છે એટલે મેં ભાગ પડ્યા છે બેલા એમનેમ ન પડ્યા શું છે કોઈ પણ એસેટ છે તમારું મકાન છે વાહન છે જમીન છે બે વર્ષ પછી વેચી નફો થાય તો એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને ઓછા સમયમાં વેચી નફો થાય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય બીજું કોઈ પણ પ્રકારના સિક્યુરિટીમાં તમે રૂપિયા રોકાવો કોઈ પણ પ્રકારના શેર બજારની અંદર રૂપિયા રોકા હોય શેર ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ પણ યાદ રાખજો મ્યુચ્યુઅલ ફંડ ની અંદર કયા તો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આ બે ભાગ અલગ અલગ છે મિત્રો એટલે મારે કહેવું પડે છે ને આપણે સિલેબસમાં છે પાછો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર શેર ડિબેન્ચર માં રોકો તો એક વર્ષ કેટલા વર્ષ એક વર્ષથી ઓછો સમય એક વર્ષથી વધારે હોય તો એને શું કહેવાનું લોંગ ટર્મ કહેવાનું અને એક વર્ષથી ઓછો હોય તો શોર્ટ ટર્મ કહી દેવાનું એક વર્ષથી વધુ અને અહીંયા બે વર્ષથી વધુ અને એવી રીતે મિત્રો કહું છું તમને તો કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ એટલે મ્યુચ્યુઅલ ફંડના લેક્ચરમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરી છે વધારે સમય નથી લેતા ડેટ મ્યુચ્યુઅલ ફંડ 3 વર્ષ છે યાદ રાખજો મિત્રો લોચો થઈ જશે પરીક્ષાની અંદર સેન્ટેન્સમાં પાકું કરવું જ પડશે કે કોઈ પણ પ્રકારની જનરલ એસેટ છે તો 2 વર્ષથી વધુ સમયમાં વેચો તો લોંગ ટર્મ માં આવે 2 વર્ષથી ઓછામાં વેચો તો વધુ શોર્ટ ટર્મ માં આનાથી વધારે હોય તો લોંગ ટર્મ ને આનાથી ઓછું હોય તો બધું શેમાં આવે શોર્ટ ટર્મ ની અંદર આવશે આ તમને ખબર હોવી જોઈએ બીજી વસ્તુ કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે છે એમાં ટેક્સેશન નો રેટ કેટલો તો એ પણ ચોખવટ કરી લ્યો મિત્રો કે તમે જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હશે શું હશે મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય એટલે એક તો અહીંયા તમારે યાદ રાખવાનું તમારી આ એસેટ ઉપર અને બીજું યાદ રાખવાનું શું મિત્રો તો કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ડેટ મ્યુચ્યુઅલ ફંડ જે છે એક તો બધા જ પ્રકારની એસેટ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ જે છે આના ઉપર તમને કોઈ નફો થાય કેપિટલ ગેઇન થયો લાંબા ગાળાનો તો આના ઉપર તમારે 20% ટેક્સ ભરવાનો કેટલા ટકા ભરવાનો મિત્રો 20% ટેક્સ નો રેટ છે સેના માટે જમીન મકાન ઓફિસ બિલ્ડિંગ વાહનો બધાય માટે 20% બરાબર મ્યુચ્યુઅલ ફંડ માં કોના માટે ડેટ માટે પણ જો તમે ઇક્વિટી શેર માં રોકાણ કર્યું હોય અને એક વર્ષ પછી વેચો તો એ લોંગ ટર્મ છે અને એના માટે વ્યાજ નો દર કેટલા સોરી ટેક્સ નો દર કેટલા ટકા તો કે 10% આમાં સેસ એક્સ્ટ્રા એડ થશે સેસ જે છે એ તો એડ થશે જ ટેક્સેશન કહું છું ખાલી આ સેસ એક્સ્ટ્રા થશે 4% જે છે એ અલગ કરવાની આટલો ટેક્સ ભરવો પડે સેમાં લોંગ ટર્મ માં અને લોંગ ટર્મ ની અંદર એક ખાસિયત છે કે જો આવો કેપિટલ ગેઇન જો તમારે 1 લાખ થી વધુ હોય તો 1 લાખ થી વધુ હોય
તેમાં ભરવાનો એટલે 1 લાખ રૂપિયા સુધીનો કેપિટલ ગેઇન થાય મિત્રો તો તમારે કોઈ ટેક્સ ભરવાના થતા નથી. તમે મકાન વેચો છો 2 વર્ષ પછી 3 વર્ષ પછી 5 વર્ષ પછી તમે લીધું તું 10 લાખનું અને ભૈલા 11 લાખનું વેચ્યું કેટલો નફો થયો 1 લાખનો તો એ બાદ મળે તમને એ જે તે વર્ષમાં તમને શું મળે એક્ઝેપ્શન છે આની અંદર યાદ રાખજો તો 1 લાખમાં કઈ નહીં. તમે લોકોએ માની લ્યો કે કોઈ પણ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ લીધા હતા, મ્યુચ્યુઅલ ફંડ લીધા હતા તમે 2 લાખના અને વેચા ત્યારે 2.80 ના હતા તો તમને નફો કેટલો થયો યાર 80,000 નો ફાયદો થયો ને 80,000 નો ફાયદો થયો 3 વર્ષથી વધુ સમયમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન 80,000 પણ 1 લાખ સુધીની છૂટ છે તો 1 લાખ ઉપર છૂટ હોય તો 80,000 ઉપર કોઈ ટેક્સ બેક્સ આવતો નથી યાદ રાખજો. આ હલવાશે સેન્ટેન્સમાં અને અકાઉન્ટ ઓફિસર વાળા તો ખાસ રટ્ટો માર લેજવાનો દીકરા આવ આ કે અગત્યની વસ્તુ છે. ઓકે મગજમાં બેસે છે મિત્રો આટલી વસ્તુ આજે 1 લાખ સુધી કોઈ ટેક્સેશન નથી અને લખવું હોય તો લખી શકાય યાર. ઇન્કમ ટેક્સ એક્ટ ની સેક્શન 112A લખો તમ તમારે ઇન્કમ ટેક્સ એક્ટ ની સેક્શન 112A મુજબ આ નિયમ લાગુ પડે છે. સેમા લોંગ ટર્મ કેપિટલ ગેઇન હવે ઈ કે સાહેબ તો શોર્ટ ટર્મ નું શું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ નો રેટ કેટલો તો કે તમે જે સ્લેબ માં આવો ને એ સ્લેબ મુજબ આમાં કોઈ પરમેનન્ટ નહીં 10%, 20% એવું કઈ નહીં. આમાંથી ઓછા સમયમાં વેચવું હોય તો કયો સ્લેબ લાગે શોર્ટ ટર્મ માં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તો ઇન્કમ ટેક્સ ના જે સ્લેબ માં તમે આવતા હોય ને એ સ્લેબ મુજબ તમને લાગે. તમે 10% માં આવો તો 10%, 20% માં આવો તો 20%, 30%માં આવો તો 30% લાગે. અહીંયા લાખ રૂપિયાની કઈ છત વધુ કઈ મળતું બળતું નથી, લોંગ ટર્મ માં મળે છે, શોર્ટ ટર્મ માં કઈ મળતું નથી, ટેક્સ ભરી દેવાનો સ્લેબ માં આવી રીતે. તો આ વાત હતી મિત્રો કેપિટલ ગેઇન ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ એટલે કયો કયો મિલકતો વેચો છો એના ઉપર જે ટેક્સ મળે છે એને કેપિટલ ગેઇન ટેક્સ કહીએ. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ તમને ખબર હોવી જોઈએ. અને વાત હતી આપણે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ, તો રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ ની અંદર તો મગજમાં બેસી ગયો છે મિત્રો કે કોઈ પણ પ્રકારનો રેટ્રોસ્પેક્ટિવ નો એક જ મિનિંગ છે કે તમે કાયદો અત્યારે લઈ આવો. માની લ્યો કે સરકાર અત્યારે એવો કાયદો લઈ આવે કે ઇન્કમ ટેક્સ નો સ્લેબ, ઇન્કમ ટેક્સ બધા લોકોએ ભારતના તમામ નાગરિકોએ આ સ્લેબ બ્લેબ કાંઈ નહીં ફ્લેટ બધાએ 40% ભરવાના. કેટલા ટકા ભરવાના? 40%. તો 40% ઈ કે સાહેબ આ વર્ષે ભરવાના, ભઈલા આ વર્ષે નહીં ગયા વર્ષ ઉપરી ભરવાના, એની આગલા વર્ષ ઉપરી ભરવાના, તમે કમાવ છો તે દુના ભરવાના. આને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કહેવાય છે. શું કહે છે? ભૂતકાળના સમયથી લાગુ કરે એને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન સિસ્ટમ કહેવાય છે. આ રેટ્રોસ્પેક્ટિવ હમણાં ઘણો લાઇમલાઇટમાં હતો. શું કામ? તો કે હમણાં આ જે ટેલિકોમ કંપનીઓ ઉપર એડીઆર હતું ને એજીઆર, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ, એ પણ શું હતું? એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ વાળો નિયમ લાગુ કર્યો. એ રેટ્રોસ્પેક્ટિવ એટલે અત્યારથી નહીં ગયા વર્ષથી ચાલુ, આ વર્ષથી ચાલુ થઈ ગયો નિયમ લેવા જૂનમાં. અને ટેક્સ ચાલુ ક્યારથી થઈ ગયો? તો કે 1 એપ્રિલ થી ચાલુ થયો, આ વર્ષથી ચાલુ થયો. આવું થાય એટલે ભૂતકાળ થી લાગુ થાય એને શું કહેવાય? રેટ્રોસ્પેક્ટિવ. અગત્યનો મુદ્દો છે મિત્રો. વાત ભલે આપણે અહીંયા ખાલી એવી કરતા હોય કે વોડાફોન કંપની અને 22,100 કરોડ રૂપિયાનો આજે ચુકાદો હતો, એટલું અગત્યનું નથી. તમે જ્યારે આ ઇસ્યુ તમારી સામે ભવિષ્યમાં પરીક્ષામાં આવે તો માત્ર 22,100 કરોડ નહીં, ટેક્સેશન પણ આવે, ડાયરેક્ટ ટેક્સ પણ આવે, ઇનડાયરેક્ટ ટેક્સ આવે, કેપિટલ ગેઇન આવે, એમાં શોર્ટ ટર્મ આવે, એમાં લોંગ ટર્મ આવે, ઘણું બધું આવે. એની અંદર પીસીઆર, પીસી પરમેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન આવે, આ બધું જ આવશે. તો તમારા મગજમાં મિત્રો આ તમામ વસ્તુઓનો સંપૂર્ણ કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જવો જોઈએ. ઠીક છે મિત્રો, અહીંયા સુધી રાખી અપેક્ષા રાખું છું કે મુદ્દાને ન્યાય મળી રહ્યો છે. છતાંય તમારા કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો હંમેશને માટે આવકારીએ છીએ. ભૂલતા નહીં મિત્રો, આજે સાંજે 6 વાગ્યે મેઇન્સ વાળા વિદ્યાર્થીઓ જીપીએસસી ડીવાયએસઓ 1-2 જે મેઇન્સ વાળા વિદ્યાર્થીઓ છે એના માટે આજે ઇંગ્લિશ નો લેક્ચર છે સાંજે ખાસ 6 વાગે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને લિંક મળી જશે, નથી કરાવ્યું એ લોકો હેલ્પલાઇન ઉપર રજીસ્ટ્રેશન કરાવી નાખજો. અને ખાસ કરીને આ 2 નંબર 99-244-43-502 અને બીજો 9824173404 આ 2 નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવજો કે અમારે મેન્સ નો લેક્ચર ભરવો છે, એને લિંક મળશે.
લેક્ચર ની લિંક એને ઇન્ડિવિડ્યુઅલ મળી જશે, એમાં જ તમે જોઈન થઈ શકશો. એટલે બે નંબર ઉપર મેસેજ મોકલી દેજો, તમારા મિત્રોને જાણ કરી દેજો. ફ્રી ઓફ સેશન છે, DYSO GPSC 1-2 બધી મેઇન્સ માટે ઇંગ્લિશ નું સેશન છે. ઠીક છે, અહીંયા સુધી રાખીએ મિત્રો. આપ લોકોનો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અંતે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.